મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના નોંધાયા વધુ સાત કેસ તો રાજસ્થાનમાં નવા નોંધાયા નવ કેસ દેશમાં કુલ એકવીસ કેસ નોંધાયા જામનગરમાં ઓમિક્રોનના દર્દીના સંપર્કમાં આવેલા બે રિપોર્ટ પોઝિટિવ બનીના સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલાયા ગાંધીનગર રાજ્યસભાના સાંસદ રામ મોખરિયાએ ઓમિક્રોન અંગે વ્યક્ત કરી ચિંતા સાંસદ સાથે બેઠક બાદ કલેકટર એરપોર્ટની મુલાકાતને દર્શાવી તૈયારી મહેસાણામાં ટ્રેલર ઊંધું પડતા સર્જાયો ગંભીર અકસ્માત ટ્રેલરે ના મોત વડોદરાના સાવલીમાં દુષ્કર્મના આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો સગીરાને પ્રેમ જાળમાં ફસાવીને વિધર્મી પર પ્રાંતિ આચર્યું હતું દુષ્કર્મ અમદાવાદના સરખેજમાંથી ઝડપાયો નકલી ઘીનો જથ્થો પંદર કિલોના એકસો સાહીઠ ડબ્બા સાથે બે લીધા ધકડ સીધો સંવાદમાં આજે આપની સાથે હું છું બિનલ સીધો સંવાદમાં આપણે ચર્ચા કરીશું કે જો સતર્ક રહ્યા તો જ સુરક્ષિત રહી શકીશું ઓમિક્રોનના કેસ રહ્યા છે મહારાષ્ટ્રમાં હમણાં જ કેસ નવા નોંધાયા રાજસ્થાનની અંદર પણ કેસમાં ઉછાળો આવ્યો છે ગુજરાતની અંદર પણ એક તો કેસ આવી ચૂક્યો છે બે શંકાસ્પદ છે રિપોર્ટ મોકલવામાં આવ્યા છે એટલે પણ ઓમિક્રોન પોઝિટિવ નોંધાઈ શકે છે એટલે ચર્ચા આપણે આજે એ જ મુદ્દે કરીશું કેમ કે જો સાવચેતી નહીં રાખીએ તો સુરક્ષિત રહેવું શક્ય જ નથી એ મુદ્દે ચર્ચા કરીએ આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિબેન અમીન જેવો સામાજિક કાર્યકર્તા છે સાથે જ ડોક્ટર જયેશ ત્રિવેદી જેવો સિનિયર ફિઝિશિયન છે ડોક્ટર વિશાલ ભટ્ટ એમડી ફિઝિશિયન છે તે ત્રણેય મહેમાનો આપણી સાથે જોડાયા છે આપ ત્રણેયનું સ્વાગત છે સૌથી પહેલા તો ડોક્ટર જયેશ આપને જ પૂછીશ ઓમિક્રોન જેનો ડર હતો તે થઈ રહ્યો છે કેમ કે તેની ફેલાવાની ક્ષમતા ડેલ્ટા વેરિયન્ટ કરતા પણ વધારે છે અને ખૂબ ઝડપથી તે ફેલાઈ રહ્યો છે આજની જો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સાત કેસ અને રાજસ્થાનમાં પણ કેસમાં ઉછાળો આવ્યો છે જેમ આપણે તમે વાત કરી એ પ્રમાણે જ છે ઓમિક્રોન બહુ જ વધારે ઇન્ફેક્ટિવ છે અને ડેલ્ટા વેરિયન્ટ કરતા છ થી સાત ગણો વધારે ઇન્ફેક્ટિવ કહેવાય છે એટલે એ જે એનું ઇન્ફેક્શનનો રેટ છે એ બહુ વધારે છે પણ ક્લિનિકલ સિમ્ટમ્સ બહુ માઇલ્ડ અત્યાર સુધીમાં આવેલા છે એની અંદર થોડો ફીવર આવે થોડો તાવ આવે સહેજ શરીર દુખતું હોય એવું લાગે વીકનેસ વધારે લાગે બાકી એ સિવાય બીજા કોઈ મેજર સિમ્ટમ્સ એપિયર નથી થતા એટલે ઘણી વાર સાયલન્ટલી નીકળી જતો હોય છે એટલે સ્ક્રીનિંગ કર્યા પછી બી જો આટલા બધા પેશન્ટ્સ નીકળતા હોય તો એ ઇન્ફેક્ટિવિટી વધારે છે એ પ્રૂવ થાય છે અને ડુપ્લિકેશનનો જે રિપ્લિકેશનનો રેટ કહેવાય છે એ સાઉથ આફ્રિકામાં ત્રણથી ચાર દિવસમાં જેટલા નંબર ઓફ કેસીસ પહેલે દિવસે નોંધાયેલા એના કરતાં ચાર ગણા બે જ દિવસમાં થઈ ગયેલા એટલે દેટ મીન્સ કે કેટલું બધું ફાસ્ટ ગ્રોઈંગ છે અને આપણે આપણને ખ્યાલ છે કે વર્લ્ડના અત્યારે અડત્રીસ કન્ટ્રીમાં દસ જ દિવસની અંદર ફેલાઈ ગયો છે અને નેધરલેન્ડવાળાએ તો એમ કહ્યું કે એકચ્યુઅલી અમારે ત્યાં અગિયાર દિવસ પહેલાં ડિટેક્ટ થયેલું છે એટલે ધેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ સિગ્નલ ફોર અસ જી જ્યોતિબેન આપને પૂછ્યું સામાજિક કાર્યકર્તાઓ છે જો આજની જ ખાસ વાત કરીને આપણે તો રવિવાર બજાર હોય કે પછી શાકભાજીની અંદર માર્કેટ શાક માર્કેટની અંદરની જે ભીડ હોય જેના દ્રશ્યો આજના અમે મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર દર્શાવ્યા હતા લોકો હજુ પણ સજાગ નથી થયા ઘણા લોકો ત્યાં માસ્ક વગર જ જોવા મળ્યા સાચી વાત છે બીજલ બેન કારણ કે આમાં જુઓ સરકાર તો જે કરવાનું છે એ કરી રહી છે પગલા લેશે પણ બધું સરકારની જવાબદારી નથી પોતાના જીવનની જવાબદારી જનસામાન્યની પોતાની છે પહેલા લહેર વખતે તો સરકારે જબરજસ્તી એટલે કે લોકડાઉન કરીને બધાને પરાણે ઘરે રાખીને એક રીતે એની સંક્રમકતા ઓછી કરી હતી પણ પછી બીજી લહેરના પહેલા પહેલા જે રીતે બેદરકારી દાખવવામાં આવી પહેલી લહેર ઓછી થઈ અને પછી આવી જ રીતે જ્યારે ભીડ થવા માંડી લોકો ભૂલવા માંડ્યા હતા અને થોડા બેફિક્ર થઈ ગયા હતા એ વખતે જ્યારે બીજી લહેર શરૂ થઈ ત્યારે એનું જે કંઈ માહોલ દર્શાવ 요 <susur> એનાથી કોઈ અજાણ નથી એટલે હવે એવું ના કહી શકાય કે લોકોને ખબર નહોતી અને એ થયું એટલે હવે એ જાણ્યા પછી પણ જો અત્યારે લોકો ના સાચવે તો પછી એમની જીવનની જવાબદારી માટે એ લોકો બેદરકાર છે એ જ સાબિત થાય એટલે હું તમારા માધ્યમથી લોકોને એ જ અપીલ કરું છું કે બધું સરકારની જવાબદારી નથી કારણ કે જ્યારે એકસાથે સંક્રમિતોની સંખ્યા લાખોમાં આવશે ત્યારે બલભલી સિસ્ટમ તૂટી પડતી હોય છે એવી ફરી તૂટી પડશે તો ફરી પાછો એટલો જ કેઓસ થશે એના કરતાં તમે અત્યારથી સાવચેતી લો કારણ કે એક તરફ જુઓ બેના ના વીસ કેસ થતા ભારતમાં બે દિવસ થયા અને આ જેવી રીતે ડોક્ટર સાહેબે કહ્યું કે બહુ ઝડપથી ફેલાય છે એટલે કદાચ હજી હશે પણ એના માઇલ્ડ સિમ્ટમ્સ છે એટલે ઘણા બધાની ખબર નથી પણ છતાં પણ જેટલા ડિટેક્ટ થયા છે એ બહુ ચિંતાજનક છે આપણે સ્પ્રેડની જો વીસનો આંકડો નથી જોવાનો આપણે એ જોવાનું છે કે બે થી વીસ ખાલી ફક્ત બે દિવસમાં થયા છે હવે એક જવાબદારી જનતાની છે તો પછી બીજી એક જવાબદારી આપણા એરપોર્ટના કર્મીઓની છે કારણ કે આપણી જો જે સીમા હોય છે એ દેશોને જે અડતી હોય ત્યાં આપણા સૈનિકો પહેરો ભરતો હોય પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ એ એક એવી જગ્યા છે છે જ્યાં બધા દેશના અડે એવું આપણે કહી શકીએ એટલે ક્યાંકથી પણ આવશે તો તો ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે પણ લગભગ અત્યારે એવું જ બહાર આવી રહ્યું છે ઘણા બધા મીડિયા કર્મી મિત્રોએ જાતે જઈને જાત અહેવાલ લીધો છે એમાં એ બહાર આવ્યું છે કે ત્યાં અત્યારે ગોર બેદરકારી રાખવામાં આવી રહી છે તો એ નળશે એટલે આપણા ભારતમાં એક તો પોપ્યુલેશન એટલું બધું છે એટલે એટલું ડિસ્ટન્સિંગ પોસિબલ નથી પણ લોકોને અપીલ કરું છું કે તમે માસ્ક તો પહેરો એ તો બહુ જ સરળ વસ્તુ છે અને આટલો સરળ ઉપાય હોય અને એનાથી જો બચી શકાતું હોય તો શું કરવા માસ્ક પહેરવામાં વાંધો છે પ્લીઝ માસ્ક પહેરો અને હાથ ધુવો કશે પણ બહાર જઈને આવ્યા પછી જી ડોક્ટર વિશાલ આપને પૂછીશ કે જે રીતેનું આપણું વાતાવરણ છે ગુજરાતની જો જો વાત કરીએ તો જે એક કેસ નોંધાયો તેમના પરિવારના અન્ય સભ્યો કે જેમના અંદર પણ લક્ષણો દેખાયા છે રિપોર્ટ મોકલવામાં આવ્યા છે ગાંધીનગર ખાતે એટલે કદાચ એ બંને પણ ઓમિક્રોનથી સંક્રમિત હોઈ શકે છે એટલે એક જ દિવસની અંદર જો ગઈકાલે આઠ વાગ્યાની ડિબેટમાં આ ચાર કેસ હતા જ્યારે આજે જ બાવીસ કેસ ભારતની અંદર થઈ ચૂક્યા થઈ ચૂક્યા છે તો આ જે રીતે સતત વધી રહ્યું છે દિવસની અંદર જે રીતે સંક્રમણ એનું ફેલાઈને એકદમ પીક ઉપર આવી ગયું હતું તો જો આ વખતે આ ઓમિક્રોન વેરિયન્ટ ફેલાવાનું ચાલુ થશે તો એ ગયા વખત કરતા પણ આપણને ખૂબ જ ઓછો સમય આપશે અને અત્યારે જે રીતે આપણે બજારમાં અને બાર રસ્તા ઉપર હોટલોમાં જોઈએ છીએ કે લોકો એકદમ નિષ્ફિકર થઈને અ કોઈ પણ જાતના શું કેવાય માસ્ક વગર કે સોશિયલ ડિસ્ટન્સ વગર ફરે છે તો એના લીધે ભવિષ્યમાં આના આપણે બહુ ગંભીર પરિણામ ભોગવવું પડે એટલે મારી ખાસ મંતવ્ય ન્યૂઝના બધા સ્ત્રોતાજનોને હાથ જોડીને વિનંતી છે કે આપણે જે સરકારની ગાઈડલાઇન છે માસ્ક સોશિયલ ડિસ્ટન્સિંગ એ બંનેનો ચોક્કસપણે જી ડોક્ટર જયેશ આપને પૂછીશ જે રીતે ભીડના દ્રશ્યો છે એ લોકો હજુ પણ સતર્ક નહીં રહ્યા એક બાજુ લગ્ન સિઝન ચાલી રહી છે ત્યાં લોકોની ભીડ એકઠી થાય છે એક બાજુ ક્યાંક આપણા પાર્ટી જે છે તેઓ અલગ અલગ સંમેલનો કરી રહ્યા છે કેમ કે નેતાગીરીને લઈને પણ આપણે કહી શકીએ કે અલગ અલગ સંમેલનો થઈ રહ્યા છે અલગ અલગ પાર્ટીઓના ત્યાં પણ મોટા ભાગના લોકો માસ્ક વગર જોવા મળી રહ્યા છે એટલે કે જનતા જેને મેં આજે એફબી લાઈવ કર્યું જનતાનું કેવું છે કે જો સરકાર જ ન સમજતી હોય સરકારની અંદર રહેલા કાર્યકર્તાઓ માસ્ક ન પહેરતા હોય તો હંમેશા માટે પહેરીએ જો કે વાત એ છે કે કોઈ કૂવામાં પડે તો આપણે કૂવામાં ન પડવું જોઈએ એટલે હું આપને પૂછીશ કે માસ્ક ન પહેરવાથી ઓમિક્રોનનો ખતરો કેટલો માસ્ક નહીં પહેરવાથી ઓમિક્રોનનો ખતરો બહુ જ છે વધારે કારણ કે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન્સ હોય ઓમિક્રોન શું કામ આપણે સ્વાઇન ફ્લુ ગણીએ કે બીજા કોઈ બી સાદો કોવિડ ગણો એ બધા તમને પ્રિવેન્ટ કરે છે માસ્ક એટલે તમે પ્રોપર માસ્ક નાક ઢંકાય મોડું ઢંકાય એ ટાઈપનું પહેરવું જરૂરી છે એ સાથે આપણે જે બીજું કોવિડની ગાઈડલાઇનમાં સોશિયલ ડિસ્ટન્સ છે કે તમે બે જણની વચ્ચે ઓછામાં ઓછું છ થી સાત ફૂટનું ડિસ્ટન્સ રાખો અને હાથને આપણે સેનિટાઈઝર્સથી સાફ કરો અથવા તો વીસ સેકન્ડની અંદર તમે પાણીથી બરાબર ધો તો સાબુથી ધોવો બરાબર તો એને કારણે તમે રોકી શકશો અને એ આ બધાની સાથે સૌથી અગત્યની વસ્તુ જે ગવર્મેન્ટે આપણા માટે કરીને આપી છે એ વેક્સિન છે જો તમે વેક્સિન જ નહીં લેતા હો તમારે પહેલો ડોઝ લીધો એનો અર્થ એમ નથી કે તમને ઇમ્યુનિટી મળી અને સેકન્ડ ડોઝ તમારે જે તમને શરૂઆતની ગાઈડલાઇન પ્રમાણે છે એ પ્રમાણે લેવો અથવા તો અત્યારે જે નવું તમને ઇન્ટિમેશન આવ્યું હોય તો એ પ્રમાણે લેવું જરૂરી જ છે અને તમે બે ડોઝ લેશો તો તમને પ્રોટેક્શન મળશે અને એ પણ વસ્તુ સાબિત થઈ છે કે જે લોકો એ વેક્સિનેશન કરાયેલા હતા કોઈ પણ પ્રકારની વેક્સિનેશનનું તો એ લોકોમાં જે ડિસીઝ હતો એમાં મૃત્યુ આ ઘણો ઓછો છે અત્યાર સુધીમાં ઓમિક્રોનની અંદર વર્લ્ડની અંદર કોઈ જગ્યાએ મૃત્યુ નથી આવ્યું કારણ કે વેક્સિનેશન દરેક કન્ટ્રીની અંદર એટલું બધું એગ્રેસિવ થાય છે અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયાની અંદર આપણું વેક્સિનેશનનો ગવર્મેન્ટ આટલું બધું મહેનત કરે છે તે છતાંય આપણી બેદરકારીને કારણે લોકોની એટલે આપણી બેદરકારીને કારણે આપણે આ વેક્સિનેશનનો ડ્રાઈવ ધીમો પાડી દઈએ છીએ કોઈ પણ કારણ વગર વેક્સિનેશન કરાવો ફર્સ્ટ ડોઝ લીધો હોય તો સેકન્ડ ડોઝ લઈ લો અને બે ડોઝ લીધા હોય તો પણ કોવિડની ગાઈડલાઇનનું સખતપણે પાલન કરવું જરૂરી છે જી ચોક્કસ કે અહીંયા ઘણા નું તો એવું માનવું છે કે મેં વેક્સિનના બે ડોઝ દેવી દે છે એટલે હવે હું કોરોના સંક્રમિત થવાનું જ નથી જ્યોતિબેન આપને પૂછીશ જે રીતે સામાજિક સંમેલનો થઈ રહ્યા છે સમાજની અંદર લગ્ન પ્રસંગો થઈ રહ્યા છે માસ્કનો તો આપણે ખુલ્લું જ આપીએ છીએ ત્રીજી એવું કહી શકાય આજે સુરતની અંદર શાક માર્કેટના જે દ્રશ્યો હતા જે બતાવવામાં આવે ન્યૂઝ દ્વારા કે જ્યાં લોકો ભીડ એટલી બધી ભીડ હતી કે પગ ન મૂકી શકો એટલી ભીડ છે અને તેમાં કોઈએ પણ માસ્ક નથી પહેર્યા કદાચ દસ ટકા લોકો હતા જેમણે માસ્ક પહેર્યા હતા એ પણ વ્યવસ્થિત નહોતા પહેરેલા એ જ વાત છે કે લોકો ભૂલી ગયા આપણા લોકોની યાદશક્તિ બહુ ટૂંકી ગણી શકું હું કારણ કે હવે કદાચ એવું હોય કે બહુ વખત થી ઘરમાં બંધ હતા અને એકદમ ખુલ્લું મળ્યું છે પણ આમાં સમજવા જ એવું છે કે લગભગ ચારેક મહિનાથી તો ખાસી છૂટ મળેલી છે તો પછી હવે ફરી વખત જયારે સાવચેતી રાખવાનો સમય આવી ગયો છે ત્યારે બુદ્ધિમાની એમ જ છે કે ફરી પાછા આપણે આપણી જાતને સીમિત કરી દઈએ કે જેથી સાવ બંધ થઈને ના રહેવું પડે સીમિત થવાનો અર્થ એ છે કે કારણ વગર બહાર ના નીકળો અમુક લોકો ફક્ત ફરવા માટે કે આંટો મારવા માટે નીકળે છે તો એ હવે બંધ કરવાની જરૂર છે કારણ કે હવે આ ઓમિક્રોનનો જે વાયરસ છે એને દસ્તક દઈ દીધી છે અત્યાર સુધી નહોતી પણ હવે આવી જ ગયો છે તો હવે સાવચેતી શરૂ થઈ જ જવી જોઈએ તો પોતાની જાતને હવે બને એટલી સીમિત કરો ચાર મહિના હમણાં છૂટ ભોગવી લીધી છે જો મહિનો બે મહિના પાછા તમે સીમિત કરશો તો કદાચ આટલો સહયોગ મળે જનતાનો તો પછી એટલું બધું વકરે નહીં વકરી હતી બીજી વસ્તુ કે માસ્ક પહેરો જ પહેરો એ સરકાર ને દંડ ભરવા માટે નહીં પણ પોતાની સેફટી માટે જરૂરી છે અને ત્રીજી વસ્તુ એ છે કે તમે જયારે બહારથી આવો ત્યારે હાથ તો જરૂર ધો એને ખાસ તો એ છે કે સામાજિક મેળાવડા હોય અને બીજી અપીલ હું રાજકીય વ્યક્તિઓને કરીશ કે તમે પણ થોડીક સામાજિક જવાબદારી સમજો તમારા જે કંઈ સંમેલન હોય કે હોય અત્યાર સુધી થયું છે પણ હવે પાછી પરિસ્થિતિ બગડે નહીં એના માટે જો એ હમણાં બંધ રાખી શકાતા હોય તો ઘણું સારું લગ્નોમાં હવે જેને કાર્ડ વેચાઈ ગયા હોય બધી તૈયારી થઈ ગઈ હોય તો છેલ્લી ઘડીએ એને મુશ્કેલી પડે પણ એ ચારસો પાંચસો વ્યક્તિ હોય છે કારણ કે આ વખતે ઘણા લોકો જાતે સમજીને જ ઓછી સંખ્યા રાખી છે પણ એક રાજકીય સંમેલનો કે રેલીઓ એવી જગ્યા છે કે જ્યાં સીધી હજારોના ભીડમાં કાર્યકર્તાઓ જોડાતા હોય છે અને તમે કહ્યું એમ કે ત્યાં એ લોકો માસ્ક પહેરતા જ નથી હવે તમે ઠીક છે પોતાની જાતને કાયદાથી પર સમજતા હોય તો કઈ વાંધો નહીં પણ કુદરતથી પર નથી જવાતું છેલ્લે નુકસાન તમને થશે અને સાથે સાથે આખા સમાજને નુકસાન કરશો એટલે સામાજિક જવાબદારી સમજીને કમસે કમ અત્યારે આ મેળાવડા પર કંટ્રોલ રાખો તો ઘણું સારું

જે ઓમિક્રોન વેરિયન્ટ છે એને વેરિયન્ટ ઓફ કન્સર્ન જાહેર કરેલો એટલે કે જે કોરોનાના અલગ અલગ વેરિયન્ટ આવતા હોય છે એમાંથી ઓમિક્રોન જે જે છે છે એને ઓફ જાહેર કરેલો શું કરવા તો કે એની ફેલાવાની ક્ષમતા એ બીજા બધા વેરિયન્ટ કરતા ખૂબ જ ઝડપી છે અને હજી હાલમાં આપણે છવ્વીસ નવેમ્બરથી લઈને અત્યાર સુધીના દસ દિવસનો સમયગાળો ગણીએ તો દસ દિવસના સમયગાળામાં એના જે લક્ષણો છે અથવા તો એના વિશે જે આપણને વિગતવાર માહિતી મળવી જોઈએ એનો શું મૃત્યુઆંક છે મોર્ટાલીટી શું છે મોર્બિડિટી શું છે અથવા તેના કોમ્પ્લીકેશન શું થઈ શકે છે જે ડેલ્ટા વેરિયન્ટ કરતા અલગ હોય તો એ બધું આપણી પાસે માહિતી અત્યારે પૂરતી નથી અત્યારે આપણી પાસે જે માહિતી છે એ પ્રમાણે જે ઓમિક્રોન વેરિયન્ટ છે એ ફેલાય છે ખૂબ જ ઝડપથી પ્લસ એના જે લક્ષણો છે એ સામાન્ય તાવ શરદી ઉધરસ અને શરીરમાં ટૂટકટતર થાય આ રીતના લક્ષણો હોય છે એટલે ઈઝીલી કોઈ પણ વ્યક્તિ એને નિગ્લેક્ટ કરે છે પરંતુ જેમ જેમ કે આપણને ખ્યાલ આવશે કે એના વધારે લક્ષણો શું હોય છે અને મોટાલીટી કેટલી છે અને મૃત્યુઆંક કેટલો છે અથવા તો એના કોમ્પ્લિકેશન કયા કયા થઈ શકે છે એટલા માટે ખાસ અત્યારે આપણે એની સારવાર કરતા એનાથી બચવા ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ જી ડોક્ટર જયેશ જે રીતે કહી શકાય કે એનાથી બચવા માટે વધારે પડતું ધ્યાન આપવું પડશે આપણે સરકાર તો પ્રયત્નો કરી રહી છે સરકારે તુરંત બેઠક બોલાવી દીધી અને જે જામનગરની અંદર કેસ નોંધાયો તેના પરિવારને તુરંત જ ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા હતા તેમની સારવાર શરૂ કરાઈ પરંતુ સવાલ એ છે કે તેઓ અમદાવાદ એરપોર્ટ ઉતર્યા હતા ત્યાંથી તેઓ નીકળ્યા હતા એટલે રસ્તામાં જતા જતા પણ એમને ઘણા લોકોને આ સંક્રમણ આપ્યું હોઈ શકે અને આના લક્ષણો તુરંત નથી ખબર પડતી એટલે કહી શકાય કે આજે બિલકુલ સાચી વાત છે તમારી કારણ કે એ લોકોએ સંક્રમિત ઘણા લોકોને કર્યા હશે આખા રસ્તામાં તમે જેટલી જગ્યાએ ચા પીવા ઉતર્યા હશે આજુબાજુની અંદર જે જ્યાં બેઠા હશે ચા પીતી વખતે કે નાસ્તો કરતી વખતે હોટેલના વેટર કે હોટલની આસપાસના જેટલા લોકો એમની સાથે ત્યાં હતા એ લોકો બધાને સંક્રમિત કરેલા જ હશે એમણે હવે કેટલા પ્રમાણમાં સંક્રમિત થયેલા છે એનો એનો વાયરલ લોડ કેટલો છે એ તો ટાઈમ જ બતાવી શકે એવું છે બીજી વસ્તુ અગત્યની એ છે કે એ જે ડિસીઝ જે થાય છે એનો સ્પ્રેડ એટલો બધો ફાસ્ટ છે કે તમે આજે આપણે ડિસ્કસ કરીએ છીએ આજે સાંજે બાવીસનું કાલે એવું બની શકે કે આપણે મંતવ્ય ચેનલ ઉપર જ એ બાવીસના સીધા સાહીઠ થઈ ગયા હોય અથવા તો એસી થઈ ગયા હોય એ શક્યતા પૂરેપૂરી રહેલી છે કારણ કે આઈડેન્ટિફિકેશન જેટલું વધારે થાય એટલું વધારે સારું છે એ લોકોનું ટ્રીટમેન્ટ થઈ શકે એટલે જે આપણે ત્રણ ટી કહેતા હતા ને કે ટેસ્ટિંગ છે ટ્રેસિંગ છે અને ટ્રીટમેન્ટ એ ત્રણેય વસ્તુઓ કરવી બિલકુલ આવશ્યક છે એટલે તમને થોડા બી સિમ્ટમ્સ લાગે અને તમારો એક્સપોઝર થયેલો હોય એ વ્યક્તિઓની સાથે તો તમારે તમારી જાતને છુપાયા વગર મહેરબાની કરીને ડોક્ટર પાસે જાઓ તમારો કોવિડનો ટેસ્ટ કરાવો અને જો કોવિડનો ટેસ્ટ આરટીપીસીઆર અથવા તો રેપિડ એન્ટીજેન બેમાંથી કોઈ બી પોઝિટિવ હોય તો તમે આગળ એના માટેનું જે જીનોમિક સ્ટડીઝ જેને કહીએ છીએ અમે એનાથી આઈડેન્ટિફાય થાય કે આ કોવિડ છે એનો બી ટેસ્ટ કરવામાં આવે એટલે ઓમિક્રોન છે એનો પણ ટેસ્ટ કરવામાં આવે છે અને જો તમને હોય તો ગભરાયા વગર ટ્રીટમેન્ટ કરાવો કારણ કે ટ્રીટમેન્ટથી તમે બચી જશો અને બીજી વસ્તુઓ છે કે જે લોકો વેક્સિનેશન માટે હું બહુ જ ભાર આપું છું દરેક કન્ટ્રીની અંદર આ જોયેલું છે કે જે લોકોએ વેક્સિનેશન કરાયેલા એ લોકોનામાં બહુ જ માઇલ્ડ ડિસીઝ હતો એ લોકોમાં કોઈ સિવિયરિટી નહોતા અને જે ડેલ્ટામાં આપણે મૃત્યુ જે જોયેલા હતા એ વખતે આપણી પાસે વેક્સિન નહોતી આપણી પાસે દવાઓ બી બહુ સીમિત હતી એટલે આપણે બહુ ગંભીર પરિસ્થિતિમાંથી પાસ થયેલા છીએ તો આ ફરી એ બધી વસ્તુઓનું નિર્માણ ના થાય તો બેટર વે એ છે કે તમે વેક્સિનેશનનો આગ્રહ રાખો રાખો ને રાખો જ વેક્સિન લેવાની જ છે તમે પ્રેગનન્ટ હો અથવા તો તમારે લેક્ટેટિંગ હોય સ્તનપાન કરાવતા હો તો પણ વેક્સિન તમને હાનિકારક નથી એટલે કોઈ પણ મગજમાં સંશય રાખ્યા વગર કે આનાથી આમ થાય છે કે તેમ થાય છે એ બધી વોટ્સઅપ યુનિવર્સિટીની જે બધી ચાલતી હોય છે કથાઓ એ કથાઓને ધ્યાનમાં ના લો અમે લોકો ડોક્ટર તરીકે કરી છે છીએ રેકમેન્ડ કરીએ છીએ કે એ લેવાથી તમને ફાયદો થશે જ જરૂરી છે છે કે અત્યારે એવું પહેલો ડોઝ લોકોએ લઈ છે બીજો ડોઝ લેવામાં કે ને ક્યાંક એ લોકો આળસ બતાવી રહ્યા છે જો બંને ડોઝ લઈ લીધા હશે તો કદાચ તમે સંક્રમિત પણ થાઓ તો એ સંક્રમણ આપના શરીરને ઓછી અસર કરશે જો આપ વેક્સિનેટ હશો તો બી જરૂર નહીં પડે એવું શક્ય છે જી એટલે જે રીતે ડોક્ટરે કહ્યું છે કે જો આપ પ્રેગનેન્ટ હોવો કે સ્તનપાન કરાવતા હોય તો પણ તમે વગર વેક્સિન લઈ શકો છો અને જો બહાર નીકળો તો માસ્ક તો આવશ્યક જ છે આપને ડેલ્ટા વેરિયન્ટની અસર બીજી કોરોનાની લહેર કે જેને તમામ હચમચાવી દીધા હતા સ્મશાનની બહાર એમ્બ્યુલન્સની કે ઓક્સિજન માટેની લાઈનો આપે જોઈ છે અને બાદ હવે ત્રીજી લહેરની આશંકા ક્યાંક ને ક્યાંક ને જોતા નજરે ચડી રહી છે એટલે આપ સરકારને શું અપીલ કરશો કે સરકાર કેટલી સક્ષમ અને સજ્જ રહે સરકાર કરી રહી છે કે અમે સજ્જ છીએ આપણે ઈચ્છીએ પણ ખરા કે આવે જ આપણે હવે સતર્ક થઈ ગયા છે પરંતુ સરકારે કેટલું સજ્જ રહેવું સરકારે જે અત્યારે તૈયારી કરવાની છે એમાં પહેલા તો એમને જરૂર છે કરવાની કે એરપોર્ટના સ્ટાફને ટાઈટ કરે કારણ કે ત્યાં આગળની બેદરકારી દેશને ભારે પડી રહી છે બીજી તૈયારી કરવાની છે કે હોસ્પિટલના બેડ ખાસ તો એ વધારે ને એકલા બેડ વધારે એકલા બેડ કામના નથી હોતા મેડિકલ સ્ટાફ વગર તો એનો કંઈ અર્થ નથી એટલે મેડિકલ સ્ટાફની હંગામી ધોરણે પણ ભરતી કરવી ખૂબ જરૂરી છે અને હવે એવું છે કે બીજી લહેર જે ડેલ્ટા વેરિયન્ટ હતો એના વખતે રેમેસીડિવિયર કામ કર્યું હતું હવે આ ત્રીજામાં કઈ મેડિસિન કામ કરશે એ નથી ખબર હોતી એ પછી ટ્રાય એન્ડ એરરના ધોરણે જ કામ થતું હોય કારણ કે નવા વાયરસ હોય એટલે એની પર રિસર્ચ ના થયું હોય એટલે કઈ દવા અસરકારક કરશે ખબર નથી હોતી કોક ડોક્ટરને સારું રિઝલ્ટ મળે આગળ રિકમન્ડ કરે ને પછી એ દવાની જરૂરિયાત થાય એટલે હવે આમાં કઈ દવા કામ કરશે અત્યારથી નથી ખબર એટલે એનો સ્ટોક કરી રાખે એ હમણાં પોસિબલ નથી પણ હા ઓક્સિજનની વ્યવસ્થા કરી શકાય પેરા પેરામેડિકલ સ્ટાફની વ્યવસ્થા કરી શકાય અને પૂરતા સજ્જ હોસ્પિટલ એ કરી શકાય કારણ કે અને એને લગતા જે હાઇજેનિક બધું તંત્ર લગાડવું પડે એના ડિસ્પોઝલ માટે તો એ બધું અત્યારે સજ્જ કરી દેવાની જરૂર છે એટલી તૈયારી કરી શકે પછી તો આગળ વેઇટ એન્ડ વોચ હોય છે કારણ કે જેમ ડોક્ટર સાહેબે કહ્યું કારણ કે હજી એના સિમ્ટમ માઇલ્ડ છે પણ ડેલ્ટામાં પણ શરૂઆતમાં ખ્યાલ નહોતો આવ્યો પણ થોડા વખત પછી ખબર પડી હતી કે આણે બહુ જ એ કરી મૂક્યો છે હા હા કાર મચાવી મૂક્યો એટલે આ પણ અત્યારે તો થંભોને ને રાહ જુઓ પણ એના માટે ખાસ તો લોકોએ જ જાગૃતિ કરવાની પહેલી વખત બીજી વસ્તુ કે કદાચ કંઈક આવી દવા મળે ને તો પોતે સ્ટોક કરી લેવા દોડધામ ના કરો એટલે સ્વાર્થી પણ ન બનો કે પછી જેને જરૂર તમારે ઘરમાં પડી રહે તમે ફક્ત કદાચ જરૂર પડશે એમ કરીને લઈને મૂકી રાખો અને જેને ખરેખર જરૂરિયાતમંદ હોય એને ન મળે એટલે એવું બધું કરવાની જરૂર નથી પણ હા લોકો એ બધું તો કરે એના કરતા સાવચેતી રાખે એ ખૂબ અગત્યની છે અને બીજી વસ્તુ કે કદાચ આ સંક્રમણ બાળકોને અફેક્ટ કરી શકે છે એમ માનીને બાળકોને પણ સાચવજો અને જેમણે બીજો ડોઝ નથી લીધો કે એકે ડોઝ નથી લીધો એ લોકો મહેરબાની કરીને ડોઝ લઈ લે કારણ કે હું સામાજિક કાર્યકર્તા તરીકે નીચલા તબક્કાના લોકોના કોન્ટેક્ટમાં આવું છું અને એમના મનમાં એટલી બધી જાત જાતની બધી એ છે અંદર કે ભાઈ કોમ્પ્લેક્સિસ છે કે આ કરીશું તો આમ થાય આમ થાય એમને સમજાવતા દમ નીકળી જાય છે એટલે આ તમારા માધ્યમથી હું એ જ અપીલ કરું છું કે ડોક્ટર સાહેબે પણ કહ્યું બધા જ કહી રહ્યા છે મરવું એના કરતા દવા લઈને આડઅસર કદાચ હોય તો સહન કરવી સારી લગભગ તો નથી જ હોતી મેં પોતે પણ લીધી છે પણ લોકોને અપીલ કરું છું કે વેમમાં ન રહો કોઈ પણ વેમ મરવું એના કરતા રસી લેવી સારી છે જી ડોક્ટર વિશાલ આપને પૂછીશ છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં અડતાળીસ કેસ પોઝિટિવ હતું એના કેસ પણ વધી રહ્યા છે એટલે ક્યાંક આ બધી છૂટછાટ આપી છે એને કારણે કેસ વધ્યા છે કે હવે લોકોને લાગ્યું છે કે કોરોના જતો રહ્યો એમ સમજીને લોકો આ સંક્રમણને વધારી રહ્યા છે કે જે થર્ડ સેકન્ડ વેવ આવેલો હતો ડેલ્ટા વેવ જ્યારે ત્યારે લોકોમાં જે ભયનો માહોલ હતો ત્યારે એનાથી એકદમ હંડ્રેડ પરસેન્ટ વિપરીત પરિસ્થિતિ જોવા મળી રહી છે કે જેટલા પણ લોકો છે એમાં કોરોનાને લગતો હોય જરા પણ ભય નથી અથવા તો ભય કરતા પણ સાવચેતી નથી જો સાવચેતી નોર્મલ સાવચેતી પણ રાખી શકે કોઈ તો આ ત્રીજી લેર જે છે એને આપણે બધા ભેગા મળીને અટકાવી શકીએ છીએ અધરવાઇઝ જે રીતે

સરકારી હોસ્પિટલ અથવા તો પ્રાઇવેટ હોસ્પિટલ કોઈ પણ તંત્ર નહીં બને એવા પણ અગત્યની છે આપણે સેકન્ડ ડોઝ બાકી હોય તમારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન બહુ સારી વ્યવસ્થા કરેલી છે કે જેને સેકન્ડ ડોઝ બાકી હોય એને એક ઇનામી યોજના થકી સેકન્ડ ડોઝ તો આપશે જ એ ઉપરાંતમાં એને પચાસ હજાર સુધીના ઇનામ પણ આપશે એટલે આ રીતે દરેક દરેક જે મહાનગરપાલિકા અથવા તો જેટલી પણ પંચાયત છે એ બધા કોઈ આવો નિર્ણય લે અને વેક્સિન બને એટલી વેગવંતી બનાવે અને જેટલા પણ અત્યારે સેકન્ડ ડોઝ માં અને ફર્સ્ટ ડોઝ માં પેંટિંગ બધા છે એ લોકોને પણ ખાસ વિનંતી કે અત્યારથી વેક્સિનેશન સ્ટાર્ટ કરશે તો એની ઇફેક્ટ આવતા હજી એટલીસ્ટ થી વીસ દિવસ થશે અને ત્યાં સુધીમાં જો આપણે આ રોગ નું સંક્રમણ પણ અટકાવી શકશું થર્ડ વેવ આવતા રોકી શકશું અદરવાઈઝ જે થર્ડ વેવ આવશે તો આપણે કદાચ એવું વિચારીએ કે સેકન્ડ વેવ કરતા પણ એ ભયાનક હોઈ શકે જી આપ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા ચર્ચામાં સહભાગી બના તે બદલ આભાર તો જે રીતે આપણે ચર્ચા કરી છે સૌથી પહેલા તો જો વેક્સિન ન લીધી હોય તો લઈ લો બીજો ડોઝ બાકી હોય તો સૌથી પહેલા જઈને વેક્સિનનો બીજો ડોઝ લઈ લો માસ્ક પહેરવું અતિ આવશ્યક છે બહાર નીકળો તો માસ્ક જરૂરથી પહેરો આ સાથે સાથે જો સતર્ક રહ્યા સાવચેત રહ્યા તો જ સુરક્ષિત રહેશો એ હકીકત છે સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગિન ઇન કરવું ડબલ્યુ 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 ડોટ મંતવ્યુઝ ડોટ કોમ પર નમસ્કાર